દિવાળીના તહેવારોમાં ધોરાજી રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી તાલુકામાં રહેતા રાજપૂત સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દીપાવલી પર્વ બાદ સ્નેહ મિલન યોજાયું હતું। કડવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજે હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને પરંપરાગત પોશાક પહેરી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઉપસ્થિત મહાનુભાવોના સન્માન સમારંભ પણ યોજાયો હતો। ધોરાજી રાજપૂત સમાજ પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, દર વર્ષની જેમ પરંપરાગત રીતે અમારે સ્નેહ મિલન મળે છે અને વર્ષની અંદર બે ચાર પ્રોગ્રામ કરી છીએ, શસ્ત્ર પૂજનનો કરી છીએ અને રજવાડી પોશાક પહેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી છીએ દર વર્ષે। એમ આ વર્ષે પણ અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો અને અમુક નોકરીમાંથી નિવૃત્ત થયા હોય કે નોકરીમાં લઈ ગયા હોય એનું સન્માન કર્યું છે। આજુબાજુ તાલુકાની અંદરથી બધાય ગામડાથી બધાને બોલાવી અને સાથે સમૂહ ભોજન લઈ અને પરંપરાગત રીતે અમારું આ સ્નેહ મિલન ઉજવી છે। જય માતાજી। મારું નામ ગંભીરસિંહ વાળા, ધોરાજી રાજપૂત સમાજના કાર્યકર અને મંત્રી। આ ધોરાજી રાજપૂત સમાજ જે દર વર્ષે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખી છે, આજ અમે આજ રોજ ધોરાજી રાજપૂત સમાજ એક કાર્યક્રમ રાખેલો સંકલન અને જે પણ ગામડાના અમારા ભાઈઓ છે આનંદ ઉલ્લાસથી સભ્ય ભાગ લીધો અને આજ જે અમારો કાર્યક્રમ છે બહુ સક્સેસ ગયો અને અમારી એકતા છે જે રાજપૂત સમાજની હર હંમેશા સાથ સહકાર સાથે અમે આ જે અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે આરામથી ઉજવી છે, આનંદ અને ઉલ્લાસથી ઉજવી છે। જય માતાજી। અમે આજે ધોરાજી શહેર રાજપૂત સમાજ પરંપરાગત અમારા છત્રી શૈલીની ઉપજથી દર વર્ષે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ કરીએ છીએ। ધોરાજી શહેરની અંદર આશરે અમારા 80 ઘર છે, 80 ઘર છત્રીઓના ઘર છે અને પરંપરા મુજબ દિવાળીનું પર્વ, સ્નેહ મિલન, શસ્ત્રપૂજન અને અમારા ધર્મ પ્રમાણે અમે કરીએ છીએ। સ્નેહ મિલનના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમાજની પ્રગતિ થાય અને સમાજમાં એકતા વધે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।